નમસ્કાર, ગુડ મોર્નિંગ ગુજરાત. યોગને આપનું સ્વાગત કરું છું. નિર્માણ ન્યૂઝ વિશેષ રજૂઆત એટલે કે સુપ્રભાત કાર્યક્રમમાં. અને સુપ્રભાત કાર્યક્રમ એવો કાર્યક્રમ કે સવાર સવારમાં આપણે મસ્ત બધી વાતો કરવાની, તેની સાથે દરેક લોકોની જે મોર્નિંગ હોય છે તેને ગુડ બનાવી નાખવાની. ગુડ મોર્નિંગ એટલા માટે જ હું કહું છું. અને તેની સાથે જો આજના દિવસે આપણે વાત કરીએ તો જે રીતે આજનો દિવસ બહુ સારો એવો છે, આપણે દરેક લોકો જાણતા હોય છે કે સવાર સવારમાં મસ્ત એવો જ અને જલસા કરીને જે રીતે આપણે દિવસની શરૂઆત કરતા હોય છે. અને તેની સાથે જો આજની વાત કરવામાં આવે તો ગઈકાલ તો જે રીતે વિશ્વ યોગ દિવસ હતો અને જેના કારણે જે રીતે આપણે મળી શક્યા ના હતા, પણ જે રીતે આજની વાત કરવામાં આવતો આજે આપણે ઘણી બધી વાતો કરીશું. અને તેની સાથે સૌથી પહેલાં જે રીતે આપણા મોર્નિંગ મંત્રની આપણે વાત કરતા હોઈએ છીએ, તો અત્યારે હાલ જે રીતે આપણે ખીલેલા ફૂલ જેવું બનવાનું, ખીલેલું ફૂલ. તમે વિચારતા હશો કે કેમ યાર યજ્ઞભાઈ અમને બધાને અત્યારે આ ફૂલ બનાવવા માગો છો. ફૂલ એટલે પેલું ઇંગ્લિશવાળું ફૂલ નહીં, હું અત્યારે હાલ છું જો આપણે ગુજરાતીવાળું ફૂલ કહું છું. ગુજરાતીવાળું ફૂલ એટલા માટે હું કહું છું કેમકે જો અત્યારે હાલ આપણે ખીલેલા ફૂલ જેવા રહીએ તો આપણે એક સુગંધ ફેલાવતા હોઈએ છીએ અને એક આપણે પ્રસન્નતા ફેલાવતા હોઈએ છીએ. એ રીતે આપણે છે ને ચૂકે અત્યારે ખીલેલા ફૂલ જેવું બનવું જોઈએ. આપણે પણ જે રીતે સુગંધ આપણી ફેલાવી જોઈએ, એટલે કે આપણે જે રીતે સારા સારા કર્મો કર્યા હોય, જે આપણે સારા સારા વિચારો હોય તેને સુગંધ ફેલાવી જોઈએ. અને તેની સાથે એક પ્રસન્નતા ફેલાવી જોઈએ કે જેના કારણે અત્યારે હાલ દરેક લોકોના મોઢા પર સ્માઈલ આવી જોઈએ. જે રીતે હું અત્યારે હાલ પ્રસન્નતા ફેલાવું છું, તે રીતે અત્યારે હાલ દરેક લોકોએ જે ને ચૂક્યા દરેક લોકોની લાઈફમાં પ્રસન્નતા ફેલાવી જોઈએ. પછી ભલે એ છે ને ચૂક્યા ગમે તેવી રીતે હોય, તમે બસ બીજું કહી રહી તમે પોતે તો ચાલો ખુશ ના રહી શકો, પણ અત્યારે હાલ બીજાને ખુશ રાખવાનો પૂરતો પ્રયત્ન કરવો છે. અને તેને સાથે રીતે આજનો આ મોર્નિંગ મંત્ર હતો. મોર્નિંગ મંત્રને સાથે જો આજની વાત કરવામાં આવતો જોઈ લઈએ આજનો પંચાંગ શું કહી રહ્યું છે. આજનો પંચાંગ તારીખ 22 જૂન 2018 વાર શુક્રવાર, તિથિ જેઠ સુદ દશમ, નક્ષત્ર ચિત્રા, રાશિ કન્યા અને તુલા. જ્યાં દર્શક મિત્રો જો આજની વાત કરવામાં આવે તો 22 જૂન છે અને તેની સાથે જો વાત કરવામાં આવે તો શુક્રવાર છે. યાર તમે કઈ ત્યારે ભૂલી શકો એને શુક્રવાર, ત્યારે આવા સામે એટલે મસ્ત મોઢા પર એક સ્માઇલ આવી જતી હોય છે. કેમ ખબર છે ને, કેમ કે યાર મસ્ત એવા હાફ વીક ઓફ એક આખો મળવાનો, એક આખો ફૂલ વીક ઓફ મળવાનો, એટલે કેટલી મજા આવે ને બહાર ફરવાની. અને તેની સાથે રીતે દરેક લોકોની વાત કરતો દરેક લોકો જે રીતે આ દિવસની રાહ જોવા માટે તો આમ છે ને શું કે આમ તત્પર બેઠા હોય છે કે ક્યારે આ દિવસ આવે ને ક્યારે આપણે બધા જલસા કરીએ. અને તેની સાથે જો આજની વાત કરવામાં આવે તો જોઈ લઈએ આજનો બીજો મોર્નિંગ મંત્ર શું કહી રહ્યો છે. આજનો સુવિચાર, જીતવાનું તો ક્યારેક જ હોય છે પણ શીખવાનું દરેક વખતે હોય છે. જ્યાં દર્શક મિત્રો જો બહુ સરસ એવી વાત કરવામાં આવે છે કે જીતવાનું તો ક્યારેક જ હોય છે પણ શીખવાનું દરેક વખતે હોય છે. અત્યારે આપણે આણાથી અને આખું ઊંધું છે, તમને ખબર ના હોય તો કહું અત્યારે સર શીખવાનું. અરે ના ભાઈ ના, અત્યારે હું મારી જોડે કોઈ ટાઈમ નથી આ બધું શીખવાનું, મારે બસ માત્ર ને માત્ર જીતવું છે, સફળ થવું છે. પણ ના, આપણે જીતવાનું અત્યારે હાલ છે ને શું કે થોડુંક મૂકી દેવું જોઈએ અને તેની સાથે આપણે દરેક લોકોએ શીખવાનું યાદ રાખવું જોઈએ. કેમ કે અત્યારે જે એમ કહેવાય છે કે દરેક લોકોએ કંઈ પણ શીખવા માટે ઉંમર જોવામાં નથી આવતી, ને તેની જ રીતે જે રીતે અત્યારે સફળ થવા માટે તમે બહુ બધું વિચારતા નથી, બરાબર, કે ના મારે તો છે ને શું કે સફળ થવું છે થવું છે થવું છે, તો અત્યારે શીખવા માટે કેમ આટલું બધું વિચારો છો, તે એક મોટો પ્રશ્ન છે. અત્યારે દરેક લોકો શીખવા માટે એમ થોડી કેમ કહેતા હોય છે કે ના યાર હવે તમને શરાબ આવી જ ના, હું આવી રીતે છે ને શું કે ના હું શીખવું નહીં આમ તેમ વગેરે 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 બહુ બધી વાતો હોય છે. પણ તેની સાથે એક જ મેઇન વસ્તુ અત્યારે રાખવી જોઈએ કે ના દરેક લોકો શીખવું જોઈએ, કેમ કે શીખેલું જોઈએ કોઈ દિવસ આડે જતું નથી. શીખેલું અત્યારે હાલ આપણી જોડે હોય છે ને તો આપણે ઘણી બધી વસ્તુ આપણે છે ને શું અસર કરી શકીએ છીએ. અને તેની સાથે જે રીતે આ બીજો મોર્નિંગ મંત્ર હતો, બીજા મોર્નિંગ મંત્રની સાથે જે રીતે આજના દિવસે આપણે વાત કરીએ તો જોઈ લઈએ આજની હેલ્થ ટિપ્સ. અસીના બીજ અસ્થમા સામે રક્ષણ કરે છે. જ્યાં દર્શક મિત્રો જો અળસીના બીજની જો વાત કરવામાં આવે તો અળસીના બીજ જે અસ્થમા સામે રક્ષણ આપતા હોય છે અને તેની સાથે ઘણી બધી સારી એવી હેલ્થ ટિપ્સ પણ હોય છે. પણ તેની સાથે આ હેલ્થ ટિપ્સની વાત થઈને આપણી હેલ્થની વાત થઈ ત્યારે એક વસ્તુ બહુ મસ્ત એવી યાદ આવતી હોય છે કે જ્યારે વરસાદ વરસતો હોય ત્યારે છે ને શું કે આપણે ભલે આપણે હેલ્થની જે થવું હોય થાય, પણ અત્યારે નાહવાની બહુ મજા આવતી હોય છે ને. પણ તેની સાથે જે રીતે એક દુઃખદ સમાચાર તો કહી શકાય કે જે રીતે 5 દિવસ હજુ પણ વરસાદ લેટ આવવાની જે રીતે સંભાવના હવામાન વિભાગે જે રીતે આગાહી વ્યક્ત કરી છે એની ઉપરથી એમ લાગે છે કે બહુ ખોટું કર્યું અહીંયા આ તો. પણ કોઈ વાંધો નહીં, આ તો કુદરત છે, આ તો જો બધા ના પાડતો હોય તો કાલ સવારે વરસી પડે તો આપણે ક્યાં જોઈએ. અને તેની સાથે દરેક લોકો પહેલાં વરસાદનું તો મજા લેવી જોઈએ. અને તેની સાથે જો આજની વાત કરવામાં આવે તો જોઈ લઈએ કયા કયા મહાનુભાવના આજે બર્થડે છે. We'll be right back.
22મી જૂન 1974 જોસેફ વિજય ભારતીય અભિનેતા. બાવીસમી જૂન 1932 અમરીશ પુરી ભારતીય અભિનેતા. બાવીસમી જૂન 1965 અનુભવ સિન્હા ફિલ્મ નિર્માતા. જ્યાં દર્શક મિત્રો, જો આજની વાત કરવામાં આવે તો જે રીતે આજે ત્રણ મહાનુભાવોના જન્મદિવસ અને તેમાં પણ જે રીતે સૌથી પહેલાં વાત કરવામાં આવતો મોગેમ બહુ ખુશ હોવા એવા અમરીશ પુરીનો જે રીતે આજે જન્મદિવસ છે. જ્યાં દર્શક મિત્રો, જો આજની વાત કરવામાં આવતો જન્મજયંતિ એમ કહી શકાય, કેમ કે જે રીતે આપણી વચ્ચે અત્યારે હાલ હયાત નથી, પણ તેની સાથે તેમની વાત કરવામાં આવતો તેમણે જે રીતે ઘણા બધા એ મૂવીઝમાં જે રીતે બહુ સારા સારા કામ કર્યા છે, તેમણે પણ વિલનમાં પણ તે સક્સેસફુલ હીરો હતા, તેની સાથે સારા એવા જે રીતે કહીએ ને તો ફિલ્મી જે બધા અત્યારે કહી શકાય કે આપણે દરેક લોકો જે પરિવાર સાથે બેસીને જે આપણે માણી શકીએ તેવા પિક્ચરમાં આપણે તેમણે સારું એવું કામ કર્યું છે. પણ તેની સાથે જો વાત કરીએ તો જોસેફ વિજય પણ જે રીતે સાઉથના સુપરસ્ટાર કહેવામાં આવતો હોય છે, સાઉથના સુપરસ્ટારની સાથે સાથે જે રીતે પ્રભુદેવાની જે રીતે ગમે તેવી મૂવી હોય પણ તેમાં તે એમાં જે સારો એવો અભિનય કરતા જ હોય છે અને તેની સાથે જે રીતે એક સક્સેસફુલ સાઉથના સુપરસ્ટાર તરીકે તેમને એક બિરદાવવામાં પણ આવતા હોય છે. અને તેની સાથે જો વાત કરવામાં તો અનુભવ સિન્હાએ જે રીતે ઘણા બધા એવા મૂવીઝ બનાવ્યા છે, તેરે બીનની વાત કરવામાં આવે અને તેની સાથે ઘણા બધા એવા મૂવીઝ કે તુમ બીન છે અને બીજા પણ ઘણા બધા એવા સારા એવા નવા મૂવીઝ તેમણે બનાવ્યા છે અને એક સક્સેસફુલ જે રીતે ડાયરેક્ટર તરીકે પણ અને પ્રોડ્યુસર તરીકે પણ તે સામે આવે છે. અને તેની સાથે જો આજની વાત કરવામાં આવે તો જે રીતે આ ત્રણ મહાનુભાવોને તેમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અને અમરીશ પુરીને જે રીતે આજે જન્મદિવસ હતો તેમને પણ શત નમન કરીએ આપણે. અને તેની સાથે જો આજની વાત કરવામાં આવે તો મારા ધર્માનુસાર જે દરેક દર્શક મિત્રો છે, તમારા મિત્ર પડતું કે સગા સંબંધીમાંથી કોઈને પણ જન્મદિવસ હોય કે કોઈને પણ લગ્નતિથિ કે તારીખ હોય તો તેમને પણ ધર્માનુસાર ટીમમાંથી ખૂબ ખૂબ શુભકામનાઓ. અને તેની સાથે જો આજની વાત કરવામાં આવે તો જ્યોતિષનું રાશિ પર તમારું મારું શું કહી રહ્યું છે. મેષ રાશિ, વ્યવસાયિક યાત્રાઓ લાભદાયક રહેશે, ઉત્સાહમાં વૃદ્ધિ થશે. શુભ કાર્ય પર ખર્ચ થઈ શકે છે, દેશ વિદેશમાં સંપર્ક વધશે. વૃષભ રાશિ, વિશેષ ભાગ્યવર્ધક કાર્ય અને યોગ કર્મક્ષેત્રમાં વિશેષ ભાગ્યવર્ધક યાત્રા. નવા કાર્યમાં સફળતા અપાવશે, કલાત્મક ક્ષેત્રમાં વિશિષ્ટ યોગ. વાહન ખરીદવાની સંભાવના છે, પ્રયત્નોમાં સફળતા મળશે. મિથુન રાશિ, સંબંધો પ્રત્યે વિશેષ સાવધાની રાખવી જરૂરી રહેશે, વધુ પ્રયત્ન કરવો પડશે. કર્ક રાશિ, કાર્યમાં સમયને મહત્વ ન આપવાને કારણે માનસિક ક્લેશનો યોગ બનશે. મતભેદોથી દૂર રહીને શાંતિપૂર્ણ રીતે કાર્ય કરવું. સિંહ રાશિ, સંતોષપ્રદ વાતાવરણ રહેશે, કાર્યસ્થિતિઓ અનુકૂળ રહેવાની સંભાવના છે. વિચારેલું કાર્ય સમય પર પૂર્ણ થશે, વિશેષ સહયોગ માર્ગદર્શન મળશે. કન્યા રાશિ, સમસ્યાઓ પર વિશિષ્ટ ચિંતનનો યોગ, શિક્ષા જ્ઞાન વિશેષ નિર્ણયની લાભ પ્રાપ્તિનો યોગ. પદ વાહન સંબંધી વિવાદોમાં સમય બસાર થશે. તુલા રાશિ, તમારી વ્યવહાર કુશળતાથી વેપારમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. સ્થાયી સંપત્તિ મળવાનો યોગ છે, ગ્રાહકોથી મધુર સંબંધ બનશે. વૃશ્ચિક રાશિ, મનોરંજનમાં સમય બસાર થશે, કોઈ પણ કાર્ય માટે સ્વવિવેકથી સમજી વિચારીને નિર્ણય લેવો ઉત્તમ રહેશે. અધિકારી વર્ગનો સહયોગ મળશે. ધનરાશિ, પુરુષાર્થનું પરિણામ તરત મળશે, સમયનો સદુપયોગ આકાંક્ષાઓની પૂર્તિ કરાવશે. પિતાથી વ્યવસાયિક મુદ્દે ચર્ચા થઈ શકે છે. મકર રાશિ, સ્વાધ્યાયમાં રુચિ વધશે, સામાજિક માંગલિક સમારોહમાં ભાગ લેવાના યોગ બનશે, દિવસ પ્રતિકૂળ રહી શકે છે.
ਗੁੰਮਰਾਸੀ ਉਦਰ ਸੰਬੰਧੀ ਸਮੱਸਿਆ ਦੇ ਸ਼ਕੇ ਚ ਆਰਥਿਕ ਸਿੱਧ ਸਾਹਮਣੇ ਰਹੇ નકામો વાદ વિવાદ ન કરવો નોકરો પર અતિ વિશ્વાસ ઠીક નથી મીન રાશિ વિવાદ કે મુકદમાનો નિવડો થશે વિદ્યાર્થી પોતાની મહેનતથી આગળ વધશે વેપાર વ્યવસાયમાં વૃદ્ધિ દર્શે વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી આપણે શરૂઆત કરીએ છીએ અને તેની સાથે જો આજની વાત કરવામાં આવતી જે રીતે આજના બે મસ્ત એવા વોર્નિંગ મંત્ર આપણે જોયા હતા અને કે એની પરથી આપણે એમ લાગતું હોય છે કે ના અત્યારે દરેક લોકોને દિવસ પસાર થવો જોઈએ સારો જોઈએ અને તેની સાથે આપણે બધાએ પણ એક ફૂલ બનીને રહેવું જોઈએ. ફૂલ એટલે કે પેલા જેવો ઇંગ્લિશવાળો ફૂલને હું હજુ પણ એકવાર કહું છું, અત્યારે હાલ આપણે દરેક લોકોએ જે રીતે આપણે ગુજરાતીમાં જે ફૂલ કહેવાતું છે કે આપણે ઇંગ્લિશમાં જેને ફ્લાવર કહેતા હોય છે તેવું આપણે રહેવું જોઈએ. અને તેની સાથે જો આજની વાત કરવામાં આવતો સૌથી પહેલાં કોરોના મંત્ર સાથે આપણે વાત કરીશું. હલો યજ્ઞભાઈ, ગુડ મોર્નિંગ, નમસ્કાર. મોર્નિંગ મંત્ર સુવિચાર સાથે આપને અને આપની નિર્મા દેવી પૂરી તમને ખૂબ ખૂબ શુભકામના. શાંતિલાલ જેથી બોલું છું, ગુજરાતી. જય નમસ્કાર શાંતિભાઈ, ગુડ મોર્નિંગ, આપનું સ્વાગત છે કાર્યક્રમ શ્રી નમાક્ષુ. આજે ગઈકાલે એટલે ભાઈ મારી ભાણી અલ્પા જેઠીની લગ્ન એનિવર્સરી હતી, તો 6 વર્ષ પૂર્ણ કરી અને 7મા વર્ષમાં પ્રવેશ કર્યો, તો એને મારા અને મારા પૂરા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને મા બહુચરના એના પર ખૂબ ખૂબ આશીર્વાદ રહે એ મા બહુચરને પ્રાર્થના. અને આપણા રેગ્યુલર કોલર મિત્ર મનસુખભાઈ ચિટુવાળા જામનગરથી જોડાય છે, તો એમના જમાઈનો ગઈકાલે જન્મદિવસ હતો ભરતભાઈનો, તો 21 વર્ષ પૂર્ણ કરી અને 22મા વર્ષમાં પ્રવેશ કરે છે, એને પણ મારી ખૂબ ખૂબ શુભકામના. અને આપનો આજે મોર્નિંગ મત એવો ખરેખર બહુ સારો હતો કે જે ફૂલ છે સુવાસ ફેલાવે, એટલે આપણે આપણી જે કોઈ કાર્ય કરવું હોય તો એનાથી ખરેખર આપણે સુવાસ ફેલાવી, બાકી આપણે કોઈને ઉપયોગી થવું બિન ઉપયોગી ના થવું, એટલે ખરેખર આપણી વાણીને હું ખૂબ ખૂબ બિરદાવું છું અને મા બહુચર આપણા ઉપર ખૂબ રાજી છે એ મા બહુચરને પ્રાર્થના. દરેક દર્શક મિત્રો ને આપને આપની નિર્માણ સિક્યુરિટીને ખૂબ ખૂબ શુભકામના. જય હિન્દ ભારતમાં થકી જાય. આજનો દિવસ તો બહુ સારો એવો છે અને તેની સાથે રીતે આપણે આજના દિવસે આપણે વાત કરતા હશે, જે રીતે આપણે ફૂલની વાત કરતા હશે, ફૂલની સાથે સાથે જે રીતે આપણે શીખવાની વાત કરી, જીતવાની વાત કરી અને દરેક વસ્તુ આજને બહુ સારી એવી છે, કેમ કે જે રીતે આજનો દિવસ જ બહુ સારો એવો છે. અને જો આજની વાત કરવામાં આવતો જે રીતે આજનો મારો મૂડ એટલા માટે સારો છે કેમ કે જે રીતે સવાર સવારમાં મ્યુઝિક સાંભળીને જ્યારે આપણે બેસાઈએ ને બહુ જ સારો એવો મ્યુઝિક અને તેની સાથે જે રીતે આપણને મજા પણ આવતી હશે કે કામ કરવાની. અને તેની સાથે જો આજની વાત કરવામાં આવતો અનેક લોકો સાથે વાત કરીશું. હલો સાહેબ, નમસ્કાર. જી નમસ્કાર હરિભાઈ, ગુડ મોર્નિંગ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. શ્રી નમાક્ષુ આપ સાહેબ, અમારા જે આજે જૈન સમાજના આજે આજરા દઈ ગયા, એટલે આજનો દી છેલ્લો કેરી ખવાનો, પછી કેરી નહીં. આ અમારા સમાજ જે કાર્ય હતું દર વર્ષે એ પ્રમાણે હાલતું હોય, પણ અમે ખરેખર આવતીકાલે જે અમારા જે ભીમ અગિયારસ છે એટલે અમારા ખરેખર દાતાઓ છે 2000, એમાં જે ખરેખર પોતે એમ કે છે આપણે દરેક બાળકો ગરીબ બાળકોને કાલે કેરી અને પૂરી જેટલા લાગે એટલા બાળકો જઈ જઈ ઝુંપડપટ્ટીમાં જઈ અને આપવાનું આયોજન પણ કર્યું છે. ભાવેશભાઈ ઠક્કર અને ભરતભાઈ, અગાઉ પણ અમે નોટબુકમાં વિતરણ કર્યું હતું, ગરીબ બાળકોને ચંપલો પણ અપાવ્યા હતા, આપ્યા હતા બધા. બે દાતાઓ અમને જ્યારે ત્યારે કહે છે કાર્ય કરો, પણ આપણે એવું કેમ કરવાનું કે ખરેખર આપણને લાગે એવાને જ આપવાનું. આ કાર્યથી અમને છેલ્લે અમારા ગ્રુપને એને સોંપી દીધું છે કે તમે આ કાર્ય તમારે કાગળ આવતીકાલે અમારે કેરીને પૂરી જે ગરીબ માણસો હોય બાળકો એને ખરેખર આપશો. અને પશુ પક્ષી માટે પણ આયોજન એમાં કર્યું છે કે ઘણી ઘણી જગ્યાએ ખરેખર પક્ષીઓ કેરી માટે ખરેખર કાચી કેરી ખાતા હોય છે, ઘણા ઠેકાણે આપણે જોવા મળશે આંબા ઉપરથી કેરી પાકી હોય એ ખાતા હોય છે, પણ અમે જાતે જઈને જ તે માલનાથ મહાદેવ જઈ અને ઘણા જગ્યા અમે સાહેબ જઈએ તો અમે આ જ કાર્ય કરતા હોય છે કે કેરી કાપીને મીકીએ પછી ચકલીઓ આ કે બધા આવી ચાચું મારી મારીને હાવ કોરી સાફ કરી નાખે, ગોઠલા હાવ સાફ કરી નાખે, તો ખરેખર અમે આનંદ થાય જોઈ અને એ લોકોને આપણે અમે કે ખરેખર આપણે સારામાં સારી એવી કેરીઓ ખવડાવીએ અને પશુ નહીં પણ આ કાર્ય કરીએ છીએ. અમે ખાસ સાથે અમુક કેરી પણ ખવડાવી છે. કાલનો દિવસ અમારે બહુ આયોજન મોટું આયોજન છે અમારું, તો ખરેખર ખૂબ ખૂબ માનસ વૃત્તિ સાહેબ.
જી આભાર અમારા સાથે જોડાવા માટે. જે આદર્શ મિત્રો, જો આજની વાત કરવામાં આવતી, જે રીતે આજના દિવસે આપણે વાત કરી નહીં, પરંતુ ગઈકાલના આપણે થોડા દિવસની વાત કરી લઈએ, તો જે રીતે આપણે જે આપણા રેગ્યુલર કોલર મિત્ર છે શાંતિભાઈ, જે રીતે તેમની ભાઈ અલ્પાબેન જે રીતે મેરેજ એનિવર્સરી હતી, તો તેમને પણ નિર્માણ જે ટીમ હતી ખૂબ ખૂબ શુભકામનાઓ. અને તેની સાથે આપણા જે રેગ્યુલર કોલર મિત્ર છે મનસુખભાઈ, જે રીતે તેમના જમાઈ ભરતભાઈનો જે રીતે જન્મદિવસ હતો, તો તેમને પણ નિર્માણ ટીમ વતી ખૂબ ખૂબ શુભકામનાઓ. અને તેની સાથે જો આજની વાત કરવામાં આવે તો અન્ય કોલર મિત્ર સાથે વાત કરીશું. હલો, હેલો, લાગે તો ફોન ક્યાંક ડિસ્કનેક્ટ થઈ ગયા. તમે જે રીતે જો આજની વાત કરવામાં આવતો, જે રીતે આજનો દિવસ બહુ સારો એવો છે, અને તેની સાથે રામભાઈ જે રીતે આપણી સાથે જોડાયા હતા, પરંતુ ક્યાંક ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો હતો, એમ તો જે રીતે લાગી રહ્યું છે. તેની સાથે અન્ય કોલર મિત્ર સાથે વાત કરીશું. હેલો, હેલો, નમસ્કાર. જી નમસ્કાર, ગુડ મોર્નિંગ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં, શું નામ છે આપ? હાજી, જામનગરથી મહેશ મિયાત્રા બોલું છું. સૌથી પહેલા તો આપણા રેગ્યુલર કોલર મિત્ર શાંતિલાલભાઈ જે પૂછથી જોડાય છે, એમની ભાણીની એનિવર્સરી ગઈકાલે હતી, તો એમને ખૂબ ખૂબ શુભેચ્છા અને ખૂબ જ પોતાનું જીવન આનંદમય નીવડે એવી શુભેચ્છા. બીજું, ગઈકાલે આપણા ભરત મનસુખભાઈ કિચુવાળા જે જામનગરથી જોડાય છે, એમના જમાઈનો જન્મદિવસ હતો ભરતભાઈનો, તો ભરતભાઈને પણ ખૂબ ખૂબ શુભેચ્છા. બીજા અન્ય કોઈ કોલર મિત્ર હોય જેમનો જન્મદિવસ હોય એમને પણ શુભેચ્છા, અને આનંદમય રહે બધા જ, અને મળતા રહે. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ. જોડાવા માટે એમ જે આદર્શ મિત્રો, જો આજની વાત કરવામાં આવતો, જે રીતે આ તો દિવસ બહુ સારો એવો છે, અને જેની સાથે એમ કહેતા એ છે કે કંઈક ને કંઈક એવા નવા નવા વિચારો રાખવા જોઈએ કે જેનાથી આપણે છે ને દિવસની શરૂઆત સારી થવી જોઈએ. જે રીતે હું એમ કહું છું કે જે રીતે આટલા બધા આપણા મોર્નિંગ મંત્ર આપણે જોતા આવીએ છીએ, પણ આપણે આ દરેક મોર્નિંગ મંત્રને જે રીતે આપણે આપણે જીવનમાં ઉતારવા જોઈએ, કેમ કે અત્યારે આ બધું ખાલી બોલવામાં તો સારું, તો દરેક લોકોને લાગવાનું છે, મને પણ લાગવાનું છે અને તમને પણ લાગવાનું છે, પણ તેની સાથે એક બહુ જ મહત્ત્વની વસ્તુ છે કે જ્યારે આપણે આ બધું જ્યારે આપણા જીવનમાં ઉતારતા હોઈએ છીએ, અને જ્યારે આપણે અને બધું જે અનુકરણ કરતા હોઈએ છે ને, તે આપણા માટે ઘણું બધું સારું કહેવાતું હોય છે, અને આપણા માટે યોગ્ય પણ કહેવાતું હોય છે. તેની સાથે જો આપણે વાત કરીએ તો તેની સાથે અન્ય કોલર મિત્ર સાથે વાત કરીશું. હલો, હલો, હાજી, નમસ્કાર. જય નમસ્કાર, જય માતાજી, ઇન્દ્રસિંહ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. હલો, દરેક રેગ્યુલર કોલર મિત્રને શુભકામના પાઠવવી છે, અને બીજું ખાસી અને ચોમાસાની યજ્ઞભાઈ શરૂઆત કાલે થઈ છે, એટલે કિસાનો આનંદ માવી જશે. કાલે અમીછાટના પીડા છે ગુજરાત ની અંદર, અને વાતાવરણ ચેન્જ થઈ ગયું. જયારે ગાયુના કાન ઉભા થઈ અને પૂછડું અધર લે, અને ગાયુ ફરતે થઈ સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી ગોંડલ થી રાજકોટ, રાજકોટ થી રાજકોટ આવ્યો હું, અને જોયું ત્યારે બધી ગાયો ઉપર વરસાદની અસર થઈ ગઈ હતી, અને વૃક્ષના પાન એકદમ આમ જેમ સાઠલાના કાન હોય ને એવી રીતે થતો હતો, એટલે વરસાદ તો ખેંચમ થતો હતો. કાલે સાંજે અમીના છાકણા પીડ્યા, તો દરેક લોકો ખૂબ ખૂબ આનંદમાં આવી ગયા છે. યજ્ઞભાઈ, જે થાય છે ને ગાયું નિમિત્તે વરસાદ થાય છે, 15 દિવસ મોડું થાય છે, પણ આપની નિર્માણ ટીમ સાથે અને રેગ્યુલર કોલર મિત્ર અપીલ વારંવાર કરીને હરિભાઈ શાહ, મહેશભાઈ મયાત્રા અને પ્રવીણસિંહ જાડેજા અને ભરતભાઈ રાજગોર, એ ગાય માતા માટે વારંવાર રજૂઆત કરતા હતા, અને રામભાઈ વડોદરા પણ ત્યાંથી પહેલા કીધું કે હે ભગવાન, તમે વરસાદ ભરો, ગાય માતા ભૂખી જશે, પ્લાસ્ટિક ખાય અને ગાય મરી જશે. એટલે આપનો નિર્માણ ન્યૂઝ નો અવાજ ઉપર થઈ અને ભગવાન પાસે પહોંચી ગયો, અને હજી 5 દિવસ ચોમાસું મોડું થવા હતું, પણ કાલે અમી શાકના પીડા કે 5 દિવસમાં વરસાદ થઈ જશે, તો બદલ ખૂબ આપને અભિનંદન આપું છું. અને અમારો અવાજ બધાને રેગ્યુલર કોલર મિત્ર ક્યારે પણ પાછી પેની નથી કરતા. હમણાં હરેશભાઈ છે, શોકરાભાઈ છે, એ પણ વરસાદની અપીલ કરશે, અને ભરતભાઈ રાજગોરને તો પદ યજ્ઞની મેં કીધું હતું કરજો, એટલે એમને થોડો યજ્ઞ કર્યો, એમના પુત્રએ પણ યજ્ઞ કરી અને કુદરત ને મને, અને હમણાં ઈદ મુબારક હતી ત્યારે પણ એ લોકોએ નમાજ પડી ત્યારે કીધું
કે પશુઓને ઘાસ માટે વરસાદ પડશે, મનુષ્ય માટે જરૂર નથી, અને આ બે આઠવાડો જઈ જાય તો સરકાર શું દેશે? પણ હજાર આઠવાડો જયારે ધોધ પડે ને વરસાદ નો, ત્યારે પશુ પક્ષીઓ ને પાણી ની રેલમ સેલમ થઈ જાય અને ખુબ જ આનંદ થઈ જાય. એ ખાલી વાતાવરણ ચેન્જ થયું ને યશભાઈ, તો ગાયુના કાન ઉપર ને ગાયુ ઉપર આખો રંગ બદલી જતો. કાલે હું બસ માં જતો જતો હતો તો ગોંડલ થી બોટાદ સુધી, તો ચારે બાજુ ગાયના કાન ને વાતાવરણ એવું થઈ ગયું, વરસાદ આવવાનું જ્યાં જે છ હવાડા છ હાથ થયા ને, તો અમીના છાટના પડ્યા ને વાતાવરણ થઈ ગયું. પશુ પક્ષીઓ ને બધાને ખબર પડી ગઈ વરસાદ આવે છે, વરસાદ આવે. એક માણસ ને ખબર નથી પડી. ભારત માતા કી જય, ગાય માતા કી જય, વંદે માતરમ. તમારી સાથે અંદર સાથે જોડાવા માટે જે દર્શક મિત્રો, જો આજની વાત કરવામાં આવતો, જે રીતે આજનો દિવસ બહુ સારો છે અને તેની સાથે એક ખુશીની વાત કહી શકાય કે જે રીતે ઇન્દ્રસિંહ અત્યારે જે રીતે વરસાદ પણ વરસ્યો હતો, કેમ કે મેં હમણાં જ મેં કીધું કે જે રીતે અત્યારે હાલ ઘણી બધી જેવી આગાહીઓ કરવામાં આવતી હોય છે, પરંતુ જે રીતે આ તો કુદરત છે, ક્યારે વરસે ક્યારે કોપાયમાન થાય આપણને કોઈને ખબર ના પડે. તેની સાથે જે રીતે આપણે ભગવાન એક જ આપણે અત્યારે હાલ તો પ્રાર્થના કરીએ કે આપણે ગરમીથી જે છુટકારો મેળવવા માટે અત્યારે આપણે દરેક જગ્યાએ જે રીતે વરસાદ વરસવો જરૂરી છે. તેની સાથે અન્ય ક્રમત્ર સાથે વાત કરીશું. હેલો, હેલો, હા એક મિત્ર, જય માતાજી, નિર્માણ લોકની પણ નમસ્કાર. બસ કહેવાલા કોલર મિત્ર ને નમસ્કાર. અને જેમ ઇન્દ્રજીત રાયજાદા કે છે એની ઘોડે કે વરસાદ નું આગમન છે, એટલે માણસ કે છે ને કે જો વરસાદ આવવાનું હોય ને તો માણા વાલા મહેમાન આવવાનું હોય ને એની વાટ જોવે, કે આજ વરસાદ ની જેમ વાટ જોઈ છે તો અટાણે આપણે મેઘરાજાને મનવવા, મેઘરાજાની રાહ જોઈ છે. બધે માણસ ના પુણ્ય તો હોય જ, ભગવાન નું રૂપ છે માણસ, પણ ગા માતા છે એ જરૂરી છે, અને ગા માતા ના પુણ્ય વરસાદ થાય. બધાય ને પશુ પંખી ગા માતા અને બધા આપણા વાલા કોલર મિત્ર, આપણી નિર્માણ ન્યૂઝ ની ટીમ, આપણી ગુજરાત ન્યૂઝ ની ટીમ બધાને એક કરે છે. પોતાના જેમ પરિવાર જેમ એકબીજાનો અવાજ સાંભળે તે બધાને બહુ આનંદ આવે છે એવું બધાનું. અને માણસ કે છે ને કે ન બોલવામાં નવ ગુણ છે, ઇન્સાન ને ઈશારો કાફી છે. તમે થોડું બોલો અને માણસ જાજુ સમજી જાય છે. જે માણસ ને ઇન્સાન હોય ને એને ઈશારો કાફી છે, એને કહેવાની જરૂર નથી આવતી, પણ એ વગર કીધે જાજુ સમજી જાય છે. બધા ભૂલ શાંતિલાલભાઈ ની દીકરીનો જન્મદિવસ છે, એને ખુબ ખુબ મારા અભિનંદન. બધા મારા વાલા કોલર મિત્ર ને, પરવીન સિંહ જાડેજા કંસ માંથી બોલે છે, એને પણ બધા આપણા વાલા કોલર મિત્ર ને નામી અનામી બધા ને જાજા થી અભિનંદન. વાલો વરસાદ આવે એની ખુબ બધા પ્રાર્થના કરો. ભગવાન આપણી હાટુ કોઈ બી જિંદગી માં કઈ માગવાનું નથી, અને ભગવાન જે ન માગે ને વગર માગ્યું આપી દેશે, અને આપણને બહુ જાજો સંતોષ છે. આપણે કોક ને ખવડાવીને ખુશ થઈ છીએ, કોક બીમાર માણસ હોય એને બાવડું પકડીને દવાખાને લઈ જઈએ છીએ, ભૂખ્યાને ભોજન આપવું, અને આવો બેહો ને આવજો એ આપણા લોહીના સંસ્કાર છે. આજ હું તમારી સાથે છું એ તો મારા ભાગ્યની વાત છે, પણ બધો મારો પરિવાર મારી સાથે છે એ મારા અહોભાગ્ય છે. જા જાથી મનસાબેન કરપડાના જય માતાજી, જય માતાજી. જવાબ અમારી સાથે જોડાવા માટે જે દર્શક મિત્રો, જો આજની વાત કરવામાં આવતી, જે રીતે આજનો દિવસ બહુ સારો હોય છે અને તેની સાથે રીતે આપણે જો આજની વાત કરીએ તો આપણે વરસાદ ઉપર વાત હતી હતી, અને વરસાદ વરસે બસ આપણે તેની જ રાહ જોતા હતા. કેમ કે જો વરસાદની વાત કરવામાં આવતી અત્યારે હાલ જે રીતે પહેલો વરસાદ વરસતો હોય છે તો અત્યારે દરેક લોકો ખુશ હોય છે, અને તેની સાથે સૌથી વધારેની જો વાત કરીએ તો અત્યારે જે પશુ પક્ષીઓ જે રીતે ખુશ હોય છે, કેમ કે જે રીતે તેમને પાણી એક બહુ સારી માત્રા મળતી હોય છે, તેમને પણ એક ઠંડક મળતી હોય છે. તેની સાથે અને ગૌંતર સાથે વાત કરીશું. હલો, મોકલી સ્કૂલ ડ્રાઈવ રોહિન વાહન હોય કોઈ પણ જાતના, તેમાં જરાક તપાસ કરી આપણે કે આપણા છોકરા છે કેટલા બધા સમય છે કે કેટલા નથી સમાતા. છોકરાઓને જેટા બકરાની જોઈને પૂરી પૂરી આપણા છોકરાને સ્કૂલે લઈ જઈએ, તો જરાક એમાં કોઈ તપાસ કરે તો આજ કરે એ હું આશા રાખું છું. જય માતાજી. આભાર અમારી સાથે જોડાવા માટે. જે દર્શક મિત્રો, જો આજની વાત કરવામાં આવતો, આજનો દિવસ બહુ સારો રહ્યો છે, સારા સારા મોર્નિંગમાં તરસ જોયા, સારી સારી વાત થઈ, વરસાદને લક્ષીને વાત થઈને બધું બહુ બધી આપણે સારી સારી વાત થઈ. તેની સાથે આવતીકાલે ફરીથી મળીશું નવા એવા મોર્નિંગ મંત્રની સાથે, નવા એવા સુવિચારની સાથે. ત્યાં સુધી આપશો, નમસ્કાર.